તેરવાડા ગામના યુવકને બાળકોની ઉપાડવાની શંકામાં ઢોર માર મારવાનો વિડિયો સામે આવ્યો હતો. આ યુવક મનબુદ્ધિ હોવાનું બહાર આવ્યું છે. થરાદ તાલુકામાં કેટલાક લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક પર ટોળાએ રાત્રિ દરમિયાન માર મારતા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે રહેતો મનબુદ્ધિ ગોપાલજી માળી તેની બહેનને મળવા માટે થરાદ ખાતે આવ્યો હતો. જેમાં લુવાના ગામથી નીકળ્યો ત્યારે અમુક 11-12 લોકોએ તેને રોકી તું છોકરા ઉપાડી જાય છે તેમ કહી માર માર્યો હતો. જેમાં અનેક વાર પૂછતા કોઈ જવાબ આપ્યો ન હતો. જેમાં લોકોએ કોઈ પણ જાતિ તપાસ કર્યા વિના કાયદો હાથમાં લઈ મનબુદ્ધિ ગોપાલજી માળીને ઢોર માર મારીને લૂંટી લીધો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જો મારી દીકરીની મળવા એથી રાતના રોડે બેઠો હતો અને રોડે બેઠા માર્યો એનો કામ શિક્ષા વાળવી પડે. એને કેમ મારવો પડે? કેમ માર્યો? કોઈને કોઈ ટાળ્યો નથી, કોઈ નથી કર્યું. હા, હું એનો લીધો રહ્યો. વીટી લીધી, 1000 રૂપિયા લીધા, દોરો લીધો એ લઈ લીધો અને પૈસા લીધા. પચાસથી આવે રોડ પાસે, રોડ પાસે માથે પૈસા મરાય. તમને કઈ રીતે ખબર પડી? આ તો રાતના ખબર પડી, 11 વાગ્યે મારા છોકરાને પડી કે અમે બાપાને કહેવો નથી, ખબર ના કે છો. મારો ભાઈ બોલતો નહીં, આવડતો નહીં. ભુરિયા જવા માટે એને કીધું, માનમાં કહી ને કે મારે હમણાં જવો, મારી બોન નહીં, એટલે એ લેકડો જવા માટે સોંગડા ગામે આવતો. એમને ગામવાળાએ ગુંડો કરીને એને કે છોકરા ઉપાડવા વાળો એમ કરીને એને ખૂબ માર્યો. એક ખૂબ માર્યો કે આ તો છોકરા ઉપાડવા વાળો, પણ ગમે એટલો મારે ત્યાં બોલવાનું નહોતો. ગળામાં એક ફોનાની ચેન હતી, એક ઘેટી હતી, રૂપિયા રોકડા 1000 હતા. એ લઈ અને અમારા હગાવાળાએ જોણ આપી એટલે અમે લેવા ગયા. લઈને અમે થરાદ પોલીસમાં ગુનો દાખલ કરાયો, ફરિયાદ નોંધાઈ અને ખૂબ મારેલ હતો એટલે અમે દવાખાને દાખલ છીએ. જોકે આ બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર પણ દોડતી થઈ ગયું હતું. થોડા સમય અગાઉ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને LCB દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં જિલ્લામાં છોકરા ઉપાડી જવાની એક અફવાને સોશિયલ મીડિયામાં ન મૂકવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે થરાદ તાલુકામાં અમુક લોકોએ આ અફવાને ધ્યાનમાં લઈને એક મનબુદ્ધિ યુવાનને ઢોર માર મારતા જિલ્લા પોલીસ તંત્રમાં પણ અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. 6/2018 દિવસે રાતના આશરે 9 વાગે એક દર્દી અમારી પાસે 108 દ્વારા લેવામાં આવેલ હતો. એ દર્દીને 10-11 માણસોએ ભેગા થઈને માર મારેલો હતો. એ ભાઈ મૂંગા અને બહેરા હતા અને એને તપાસ કરતાં એમને જે સાથે સંબંધી હતા એમને જણાવેલ કે એ જે ગામમાં ગયા કલશ લેવાના બાજુ ત્યાં 10-11 માણસો એને બાળક ઉપાડવાળો સમજીને ઢોરમાર મારેલ છે. એને સારવારથી આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થરાદ ખાતે દાખલ કરેલ છે અને આ બાબતની ઘટના બીજી ના બને એ બાબતે મારી જાહેર જનતાને વિનંતી છે કે આવું કોઈ માણસ તમને અજાણ્યું મળે તેની તરત ને તરત પોલીસને જાણ કરી અને પોતે કોઈ કાનૂન હાથમાં ના લે તો આવો બનાવ બની આપણે અટકાવી શકીએ. જગદીશ પડિયાર સાથે રાજગજલ લાઈવ ગુજરાત ન્યૂઝ કાંકરેજ.